હાલ કોરોના વાયરસને લઈને દેશ સહિત વિદેશમાં મહામારી ફેલાઈ છે, જેને લઈને દેશ સહિત ગુજરાતભરમાં દેશના વડાપ્રધાન દ્વારા 21 દિવસના લોકડાઉન દરમિયાન કોરોનાને ભગાડવા અને દેશવાસીઓનું મનોબળ વધારવા પ્રકાશ પર્વ પકડાવવા માટે દેશના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને લઈને દેશના લોકોએ દેશના કલ્યાણ સમુદ્રી માટે પ્રાર્થના કરી અને રાત્રિના સમયે નગરજનોએ ઘરોની લાઇટો બંધ કરી દમના ટકોરે ઘરે ઘરે દીપ, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલને ફ્લેશ લાઇટ ચાલુ કરી શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપર જ્યોતિ નમોસ્તુતે મંત્રોચ્ચાર દ્વારા પ્રકાશ દીપ પ્રગટવામાં આવ્યા હતા. તો ઠેર ઠેર પ્રકાશ પર્વને મંત્રોચ્ચાર દ્વારા આખું આ વાતાવરણ પવિત્ર શુદ્ધ થઈ ગયું હતું અને કોરોના જેવી મહામારી પ્રકાશ પર્વના કિરણોને લઈને કેટલાય કોરોના હવામાં ફરતા વાયરસના બિંદુઓનો નાશ થયો હતો. ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં લોકોએ પોતાના ઘરો ધાબા ઉપર દીપ પ્રગટાવીને દેશના નામ કર્યું હતું. તો વડાપ્રધાનના આહવાનને સમર્થન આપ્યું હતું. તો પ્રાંતિજ નાયબ મામલતદાર બિપિનભાઈ બારોટ તથા પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત તથા પ્રાંતિજ મહિલા પીએસઆઈ પીડી ચૌધરી તથા પ્રાંતિજ પીએસઆઈ બીડી રાઠોડ દ્વારા ચુસ્તપણે બજાર સહિતના વિસ્તારોમાં કાયદાનું પાલન થાય તે માટે વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા. તો નગરજનોએ પણ કાયદાનું પાલન કરી પોતાના ઘરોમાં રહીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને સમર્થન આપ્યું હતું અને પ્રાંતિજના દેસાઈની પોર, સોનીવાડાના નાકા, ગુર્જરની પોર, બજાર ચોક, લાલ દરવાજા, માતૃછાયા સોસાયટી, ગોપીનાથ સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ગંગોત્રી પાર્ક, હરિઓમ પાર્ક સહિત બજાર વિસ્તારોમાં દીવા, મીણબત્તી, ટોર્ચ તથા મોબાઈલને ફ્લેશ લાઇટ ચાલુ કરીને કોરોનાને જ કહેર નાથવા આપ્યું સમર્થન. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.